हेलो एवरीवन, वेलकम टू पीवाई क्यू एजुकेशन। आज आप डीजीवीसीएल द्वारा लेवामां आवेल जुनियर एंजीनियर इलेक्ट्रिकल ना जीके ना प्रश्न जोशुं। मित्रों, 10 प्रश्न छे, आज लेक्चर नंबर 4th छे। मित्रों, आपणे अत्यार सुधीमां टोटल 6 शिफ्ट ना पेपर ना सोल्यूशन कर्या छे अने 2021 डीजीवीसीएल द्वारा लेवामां आवेल 9 शिफ्ट ना पेपर सोल्यूशन करशुं। फर्स्ट प्रश्न छे मित्रों, 22 नंबर नी मीटिंग ऑफ फाइनेंशियल स्टेबिलिटी एंड डेवलपमेंट काउंसिल नी जे मे 2020 मां थई हती ते कई ऑथोरिटी द्वारा शेर करवामां आवी हती? तो के यूनियन फाइनेंस मिनिस्टर द्वारा शेर करवामां आवी हती। नेक्स्ट प्रश्न छे, खेलो इंडिया यूथ गेम 2020 क्यां योजानो हतो? क्या सिटी नी अंदर? तो के गुवाहाटी सिटी नी अंदर योजानो हतो। हवे मित्रों, खेलो इंडिया यूथ गेम विशे खास याद राखजो, फर्स्ट एडिशन क्यां थयुं हतुं? तो के दिल्ली ने अंदर थयो हतो 2018 मा। सेकंड एडिशन 2019 मा पुणे महाराष्ट्र मा थयो हतो। थर्ड एडिशन 2020 मा गुवाहाटी आसाम मा थयो हतो। अने फोर्थ एडिशन क्या थशे 2021 मा? तो के पंचकुला हरियाणा नी अंदर थशे। नेक्स्ट प्रश्न छे, फर्स्ट इंडियन टू बिकम गवर्नर जनरल ऑफ इंडिपेंडेंस इंडिया, तो के कोण हता? राजा गोपालाचारी हता। હવે મિત્રો, ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ છે જે યાદ રાખજો, ફર્સ્ટ ગવર્નર ઓફ બેંગોલ તો કે લોર્ડ ક્લાઇવ, લાસ્ટ ગવર્નર ઓફ બેંગોલ વોરેન હેસ્ટિંગ, અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગોલ તો વોરેન હેસ્ટિંગ। મિત્રો, ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ વિલિયમ બેન્ટિંગ, લાસ્ટ ગવર્નર જનરલ એન્ડ ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા લોર્ડ કેનિંગ, અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ તો લોર્ડ લુઇસ માઉન્ટ બેટન, અને ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા સી રાજગોપાલાચારી। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, નિશેનામાંથી સેડિમેન્ટરી રોકનું એક્ઝામ્પલ ક્યું છે? તો કે સેન્ડસ્ટોન છે। હવે મિત્રો, અલગ અલગ સેડિમેન્ટરી રોકના એક્ઝામ્પલ તો કે સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, સેલ અને જીપ્સમ। હવે મિત્રો, આ ઓપ્શનમાં આપેલા છે તે જોઈએ। બસોલ્ટ કોનું એક્ઝામ્પલ છે? તો કે ઇગ્નિશિયન રોકનું એક્ઝામ્પલ છે। ગ્રેનાઇટ તો કે એ પણ ઇગ્નિશિયન રોકનું એક્ઝામ્પલ છે। જ્યારે માર્બલ છે એ મેટાફોર્મિક રોકનું એક્ઝામ્પલ છે। નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, હાઈ રેટ ઓફ ઇન્ફ્લેશન એન્ડ હાઈ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ તેને શું કહેવામાં આવે છે? તો કે સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે। ભાવ વધારાના દર અને બેરોજગારના દરના વધારાને શું કહેવામાં આવે છે? તો કે સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે। અથવા એમ પણ પૂછી શકે, ભાવ વધારાના દર અને રોજગારીના ઘટાડાના દરને શું કહે છે? તો કે સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, અભિજીત બેનર્જીને નોબેલ પ્રાઇઝ કયા ફિલ્ડમાં મળ્યો હતો? તો કે ઇકોનોમિક્સમાં મળ્યો હતો। હવે મિત્રો, ખાસ યાદ રાખજો, ઇન્ડિયન તેમજ ઇન્ડિયામાં જે લોકો જન્મેલા છે તેમને નોબેલ વિનર છે તેનું એક્ઝામમાં પૂછે છે। ફર્સ્ટ જોયું આપણે જોઈશું તો કે 1913 ની અંદર રવિન્દ્રનાથ ટાગોરને શેમાં મળ્યો હતો? તો કે લિટરેચરમાં મળ્યો હતો। 1930માં સીવી રમનને શેમાં મળ્યો હતો? તો કે ફિઝિક્સમાં મળ્યો હતો। 2014માં કૈલાસ સત્યાર્થીને પીસમાં મળ્યો હતો। 1998માં અમર્ત્ય સેનને ઇકોનોમિક્સમાં મળ્યો હતો, અને 1979માં મધર ટેરેસાને મળ્યો હતો પીસ માટે। નેક્સ્ટ, 1968માં હરગોવિંદ ખુરાનાને મળ્યો હતો ફિઝિયોલોજી તેમજ મેડિસિનમાં। 1983માં સુબ્રમણ્યમ ચંદ્રશેખરને મળ્યો હતો ફિઝિક્સમાં, અને 2009માં વેંકી રામકૃષ્ણને મળ્યો હતો કેમેસ્ટ્રીમાં। 2019માં અભિજીત બેનર્જીને મળ્યો હતો ઇકોનોમિક્સમાં, તેમજ 1902માં રોનાલ્ડો રોઝને મળ્યો હતો મેડિસિનમાં, અને 1907માં રુડિયાર્ડ કિપલિંગને મળ્યો હતો લિટરેચરમાં, અને 1989માં મળ્યો હતો 14મા નંબરના દલાઈ લામાને પીસ માટે। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, ભારતી રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો કે એન્ટાર્ટિકાની અંદર આવેલું છે, જે ભારતનું છે। હવે મિત્રો, એન્ટાર્ટિકાની અંદર ભારતના 3 જે રિસર્ચ સ્ટેશન છે ક્યાં ક્યાં? તો આપણે જોઈશું, દક્ષિણ ગંગોત્રી જે 1983 ની અંદર કમિશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મૈત્રી છે 1989 ની અંદર કમિશન કરવામાં આવ્યું હતું, અને
ભારતી છે તે 2012માં કમિશન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2020માં ફોર્થ ઈસ્ટ એશિયા સમિટ કોન્ફરન્સ ઓન મેરીટાઈમ સિક્યુરિટી કોઓપરેશનની ક્યાં યોજાણી હતી? તો કે ચેન્નઈમાં યોજાણી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, એસએસસીનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો કે સ્ટાફ સિલેક્શન કમિશન. હવે મિત્રો, જે ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે તે મોસ્ટ ઓફ એક્ઝામની અંદર પૂછે છે, તો કે એસએસસીનું આપણે જોયું તેમ સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસીનું, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસીનું, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, કેટ, કોમન એડમિશન ટેસ્ટ, એમબીએ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સીબીએસસીનું ફૂલ ફોર્મ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, રેમનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો કે રેન્ડમ એસેસ મેમરી. હવે મિત્રો, કોમ્પ્યુટરને રિલેટેડ ફૂલ ફોર્મ છે તે યાદ રાખજો, જે ઇમ્પોર્ટન્ટ છે. એલસીડી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એલઈડી, લાઇટ ઇમિટિંગ ડાયોડ, SMS, શોર્ટ મેસેજ સર્વિસ, GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, IMEI, ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી, WW, વર્લ્ડ વાઇડ વેબ, OTG, ઓન ધ ગો, RAM, રેન્ડમ એસેસ મેમરી, ROM, રીડ ઓનલી મેમરી, OS, ઓપરેટિંગ સિસ્ટમ, DP, ડિસ્પ્લે પિક્ચર, CD, કોમ્પેક્ટ ડિસ્ક, USB, યુનિવર્સલ સિરિયલ બસ, TB, ટેરાબાઇટ, GB, ગીગાબાઇટ્સ, MB, મેગાબાઇટ્સ, KB, કિલોબાઇટ્સ, AC, અલ્ટરનેટિંગ કરંટ, DC, ડાયરેક્ટ કરંટ, PC, પર્સનલ કોમ્પ્યુટર. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું કામ તમને આ વિડીયો ગમ્યો નથી. Thank you for watching this video. See you next time.